Auja Dundi, bye bye. Auja Munggi, bye bye. Tata Sumo. Ela Rajma koi se? Ah, Randal Mano didelo upo. Randal Man didelo Sumo? Randal Man didelo upo. लेलू रुसी पर से लेलू रुसी पर हां पर बापू नो तो थई गयो है प्रधान जी ए हु पर तमने हु जी हम कहू ओए पर तमने हु जी हम कहू ओए बा आ फटा के ना मुटे ए मारो फुले को निकलो तो ये बसे हां हारो के बापू नो तो थई गयो है अरे आ कुवत माटे से है कुवत कुवत माटे हमरा बे गाडी उतारियो कुवर हु डोबान खावानो हूं पण कुवर एक कुवर ने एक कुवर के दिकरो दिकरो हां एने वरदी खम्मानो है केम लॉकडाउन भेरो लागियो है अबे तारे लॉकडाउन ने हूं लेवा देवा लॉकडाउन ना दादा हां हां तो प्रधान जी हां आ कई नगर से कौन राजा राज करे से नाइटू जी पहली तारीख ने खेवानी से ए दादा बोलो આવતા તમે આટલું બધું મને પૂછવા માંડ્યા હા તો તમે કોણ છો હું તો દાદા છું એ દાદા વરામ ઠેકા બેગો હા કાઢ નાખી બારો લે લે કે દાદા છો ગિલ્લી વાળા દાદા નહીં તો હું ઈ જ સમજુ હું હું તો ગોર દાદા છું ઠેક ભૂદેવ હા બ્રાહ્મણ જય શ્રી કૃષ્ણ દાદા સુખીતા દીકરા સુખીતા કાયમની માટે આડો વધ્યા કર ઊભો વધતો નહીં હવે હવે ઊભો ન વધુ કેમ હું બાઠિયો હા માર બા બાઠિયા હા માર બાપાય બાઠિયા શું વાત છે આખી બાઠિયા કંપની એવસે હા તો પ્રધાન જી લાગ પૂછતા આવો અમને પૂછતા આવો આયા જ ઊભા લેજો હા આયા જ બોલો ને એય બાપુ હું પર તક તક કરતા એ જોઈને આવતા આયશો એટલે મને એમ કે તું પૂછવા જા નહીં એમ તો તમે પૂછી આવો જા હું બાર ઊભો રહું ના 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 પૂછે જા હમણા મને બઠો પાડી દે વર્ગન માં છે એ ઘરી ખમા બાપુ ઘરી ખમા એ બાપુ તમે ભૂંગળો બંધ છે બોલો પ્રધાન જી એ હો આ થઈ ગઈ થઈ ગઈ એ ઘરી ખમા બાપુ ઘરી ખમા બોલો પ્રધાનજી આ ક્યું નગર છે ને કોણ રાજા રાજ કરે પ્રધાનજી હા ગઢ વિંગલગઢ નગર છે ને રાજ્ય વઢિયાર ના રાજ છે પ્રધાનજી જેવો તમારો હુકમ આ તો ખબર નતી ને એટલે પૂછવા આવ્યો હો હા એ દાદા બોલો બોલો બાપુ એ કીધું હું કીધું વિંગલગઢ નગર છે ને વઢિયાર બાપુ રાજ કરે એટલે કોના અરે મારા બાપુ છે પ્રધાનજી હા તો તમારે મહારાજન કહી દાદા અંદરમાં જામા ગયા સાહેબ પણ દાદા એ કર્યા કહી દેવાય ધક્કા ઉપર ધક્કો ખવડાવો હો કેમ તું પગાર ન આપતો બાપુ એટલે હું ધક્કા ખાવાનો પગાર આપે હે પગાર તો આપે ને હમણાં પગાર વધાર્યો તારો પગાર કેટલો 200 તો 150 કર્યો હજી બાપુ ફોર્મ માં આવી જાય એટલે હો કર નાખશે હાલો હાલ હાલ અજે લગ પૂછતા વાસા હા તો આયા જ ઉભા રહેજો હા એ ઘરી ખમા બાપુ ઘરી ખમા બોલો પ્રધાનજી કોઈ ગોદદાન દરાવા નજા માગે તમે કેતા હોય તો આવા દઉં એ પ્રધાનજી હા ચકોરદેવ રાજના હોય ને હોય ને હે ખુશી થી રાજમાં લાવો હા કદાચ રખડતા હોય ને તો ડેલે શીખાપી રવાના કરો જેવો તમારો હુકમ કદાચ ગોરદેવ ના પગલા પાવન હોય ને તો જ રાજમાં આવા દેજો પ્રધાનજી જેવો તમારો હુકમ મને તો ગારા વાળા પગ લાગે હે એના
એ દાદા બોલો બોલો રાજના સો કે પછી રખતા ભટકતા ભગવાનજી અસલ રાજ કરશો હો કાઈ ખબર નહીં બસ સ્ટેન્ડ કપડા બદલા સીધા ભાઈ ગા હોય ના 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 જમે બતાવ બેટા ના ના કઈ ને અસલ છો હો હા અસલ છો તો આજી ખુશી થી કઈ બધું હાલવાનું આમ બેસા થઈ આવતા રહ્યો હાલો આવી બાપુ બાપુ એ બાપુ બાપુ લહરાઈ ગયો બાપુ મારી માં નામ લહરાઈ ગયું ખોટું નત બોલતો ઓય ઓય પણ હું કઈ બોલ્યો તમને એમ કહું ગોદેવ હા જો બાપુ ઉભા હેલા બાપુ દાદા જોઈ લ્યો મારશે નહીં ને એ તો ઠીક આવે કરા લે એ કે મારશે નહીં ને હે ફુધારો ફુધો ફુધારો ફુધોના શરણમાં રાજી ભઠિયાર નમનો કરે છે હે ફુધેવ આપ કઈ તરફથી આવો છો આપ કઈ તરફ જઈ રહ્યા છો શું કાર્ય લઈને મારા પિંગલગઢમાં આવ્યા છો અરે મહારાજા પોકળંગના રાજા અજમાલ એમની દીકરી સુગુણા એમના લીલુડા નાળીને વસુ અને તમારા કોણને જિલાવા એવી મારી ઈચ્છા છે મહારાજા એવી ઈચ્છા છે હે ખમોશ બાપુનો એક જ હુકમ ટુકુને ટચ હે હે હું કઈ બોલ્યો પણ એમ કહું કદાચ તમને ખબર ન હોય કે આજ ભોગરીના રાજ અજમલને અભઠિયારોને 20-20 વર્ષથી વેર છે એટલું તો 22 વર્ષના અબોલા છે માટે સફળ કદાપી શિકારમાં નહીં આવે પ્રતાપજી ગોરદેવને ધક્કા મારીને રાજની બહાર કાઢો પ્રતાપજી હાલો કાઢો જાઓ જાઓ મારો પર હું જા પર હા તો જા પર હા જા હા તો લેવા દો ઓય બા અરે બાપુ ચેસિસ મહિને કે એક દાબો તો જલ્દી દાબો જલ્દી આ કે પગ ઊંચા થઈ ગયા રેડી 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 થઈ ગયો હાલે નીકળ આજી નીકળો હો કીધો બાપુ હું જો એ તું કુડન માં હુકરા એ થોક નો કઈ સેના મત કેવાય હું સેના મત કે ભરી મુજો બધું બાપુ ને બોધી તમને દે એબરજાનજી આ કેનું નામ લીધું આટલા બધા ગરમ કરી નાખ્યા તમે આ કે બધા ગરમ કેમ છે એ રોજ ગરમ પાણી થી નાઈ હે એવું છે એ તો ગરમ છે પણ તું કેમ ગરમ છો હું એની હેઠે બેઠો બેઠો નાતો હોઉં એવું છે હા પ્રજાનજી મને પૂછ્યું ક્યાંથી આવો છો હા એ મેં કીધું કે પોકળગઢ થી આવું છું ઓય પોકળગઢ નું નામ નો લેતા અહીંયા કેમ પોકળગઢ માં બહ બહાટી બોલે બહ બહાટી હે ની ગુંદી ગાઠિયા ની પ્રજાનજી યુદ્ધ ની એ માટલા ઉપર માટલે માટલી માં પોણી અરે ઢગલો હો બેટા કા જોઈ નો મળે લોણી 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 આયા પોકે ઘર નું નામ લેવાય વિવર્તી યુદ્ધ આલે હે ને પણ મને થોડી ખબર તમે બાવળિયા વાવી ને આવ્યા છો તો અમને થોડી ખબર બાવળિયા હોળાતે ના ચૂરા ગામ માં આવ્યા તમે પણ તમે વાઈ વાઈ કેમ આવું પડે ને કાલ તો અમે વાવા નહી કેમ હવે આ લીલું સિફળ હનુમાન દાદા ને દેડીએ વજન ઘર ભેગા થઈ જાવ એ પ્રધાન હા આ સિફળ જેવું તેવું નથી તો હું લોખંડ નું હે આ સોનેરી નાળી હશે કિંમતી છે સમજો આમાં નજીલવું પણ તને ક્યાં જીલાવું છે તો રાજકુમાર ને જીલાવું છે એમ હા એ પ્રધાનજી એકાદી ટ્રાય મારું હે શું કીધું એક ટ્રાય મારું પછી એ ટ્રાય મારું મશીન છે પ્રધાનજી એ હીરા નું કારખાનું હે હે ઓય બાપુ એ ના બોલો તો કાઈ નહીં હસો તો ખરા આવતા જતા હાબોટું ધીમે મારો તો ખરા ઓય બા બાપુ ગાય થઈ હો હવે તો એ ટાઈમર મશીન છે તો ટાઈમ મારવા દઉં મને તારી પર દયા આવે હો મને દયા આવે આ બધું આમ થઈ છે તો અલે એકાદી મુલાકાત લઉં એમ એ દાદા તમારા મુલાકાત કરવા ન થાય કા તમારા અંદર જવાન થાય મારી અહીંથી નોકરી જાય એ બેટા મારી ભેગો વઈ જાય છે મને રાજકોટ થી તો કાઢો કેટલક થી કાઢવો હવે અરે પણ મારી ભેગો વઈ જાય છે તમે ભેગો શું કરું હું જે કામ કરું તારે કરવાનું આવું ન ભાઈ ઓમ મંગલમ મંગલમ ટીરીરી ફીરીરી અરે દીકરા મારી ભેગો 6 મહિના રે કે બધું આવડી જાય એમ હા જાવું હે હા તો જાવ ને મારા બાપ નું હું જાય જાવ ખબર પડે કમ ઓન બાપુ કમ ઓન કમ ઓન બેબી કમ ઓન ખરે હો જા હે બાપુ હે બાપુ ઓય ઓય એ ભાઈ હિસાબ કર નાખો એ નથી લેવું મારે હિસાબ કર નાખો હા એ ચૂકે ગાને ઓ સાલા પુષ્પરાજ હિસાબ જોય હવાર માં આ ઈ તો વિયો જો હું ક્યાં જાઉં હું તો હલવાનો અહીંયા હા મુન જોવા તો પડે અરે મહારાજા આ વેદ ભાવની વાત ભૂલી જાઓ મહારાજા હે મહારાજા
કા દીકરી રેવાથી વેદ ઘટે કા દીકરી લેવાથી વેદ ઘટે હે મહારાજા આ બ્રાહ્મણ ની વાત માન્યા કર્યો અને વેદ ભાવ ભૂલી જાવ રાજન વેદ ભાવ ભૂલી જાવ મને તો લાગી હતી એટલે બેઠો તમને લાગી કદાચ ગોરદેવ તમને ખબર ન હોય કાજ સિંહના ગુરુ શિકાર લાખ નો કરો વેપાર ઉડતા બંધી પાડું રાજી વઢિયાર મારું નામ છે જે રસ્તે વા એ રસ્તે રવાના થઈ જાવ નકર ધરતી મસ્તક જુદા કરી મારા ગંઠ પીગલના કાંગરે લટકાડી તો તા મેલી વિજ્યા વાળા લાગે હે તમને નથી કહેતો હું એ મને યાદ આવે યા પરી પેલી મુલાકાત મેં તો તમને જોયા હતા ઓલા ઉકેરામાં આનો મગજ કેવો છે લાવી ગયા મસા જેવો તારો મગજ ફટાક્યા જેવો મારા મગજ ની ખબર છે તો કાઢીને બતાવો ને એ કાઢીને બતાવ ન હોય હાફ ચડી ગઈ ઉપયોગ કરવાનો હોય તમને આવડે તો જોયા કર્યા કરી તો કરો ઉપયોગ આવે હો અરે મહારાજા વેદ ભાવની વાત જો કરતા હોય તમે તો વેદ તો તમારે પોકળીના રાજા અજમણિયા હાલે છે હું તો એક જાતનો બ્રાહ્મણ છું મારી ફરજ બજાવવા આવ્યો છું એ મહારાજા વિધાતાના લેખમાં કોઈ મેખ ન મારી મહારાજા વિધાતા લેખ લખ્યા છે તો જ વિધાતા મને અહીં લાવ્યા હોય હે મહારાજા જે કાર્ય કરવા માટે હું આવ્યો છું હે મહારાજા કાર્ય ઉપયોગ કરીને જાય હે મહારાજા આ વાત તમે મંજૂર નહીં કરો તો આ બ્રાહ્મણ અહીંથી જાય નહીં અહીં બ્રહ્મચર્ય કરીશ એ બ્રહ્મચર્યનું પાપ તમને અને તમારી પિંગળગઢ નગરી લાગશે હે મહારાજા એ બ્રહ્મચર્યનું પાપ તમારા શિર પર રહે એ થોભી જાવ મંડી થોભી જાવ થોભી જાવ થોભી જાવ બસ સ્ટેન્ડ ને થોભી જાવ એ તમને કઈ કીધું મેં ઓય બા આજે પંડિત આંગણે ઉભા હોય ને રાજુ ઉઠ્યા લાચાર છે લાચાર કદાચ કોઈ તુરા ગુલ્લો છતા ને રાજમાં એવું હોત ને તાજ મારી સમસેર ઉજવાવી ના ધરતી મજક જુદા કરી ગઢડ ને કાંગરે લટકાડે થોડી વાર રાજમાં બિરાજમાન થાવ દરબાર માંથી ગુરુ પ્રતાપ ને બોલાવી લીલડા સી ફળજી લાવું છું પ્રતાપજી દરબાર માંથી ગુરુ પ્રતાપ ને બોલાવવા હુકમ છે જેવો તમારો હુકમ હમણાં બોલાય તો બીજું વૈસુ તમે કે નો ન બોલાવ એવું બને કહી દી બસ ઠીસ થઈ ગયો હે 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 દાદા બાપુ ને હું ધમકી મારો આમ કર નાખું તેમ કરું હત્યા કરું કરો તો પ્રધાનજી ખાલી કહેવાનું હોય કરવાનું ન હોય બેટા હવે કાચે કાચી ઢોકળી કાઢ નાખશે બારી એક ટાઈમ ખાવે એમાં બેટા નડે છે આ ઢોકળી કાઢવાની આઈટમ છે એમ તાર નથી પાણી તો છે ને એ હસો બાપુ એ શું કીધું શું કીધું ભાઈ ભાઈ કેટલા આવ્યા 300 રૂપિયા આજ બંગાર નો ભાવ વધ્યો આજ મારી ઉપર 300 રૂપિયા પેજેન્ટ માં આવ્યા ગિફ્ટ માં હા ભાઈ ભાઈ પ્રધાનજી હજી કોઈ 500 આપે ને તો 10 હબોટા ખાવ પૈસે આપે ને દહ હબોટા ખાવ પ્રધાનજી બાપુ એ શું કીધું કુમાર પ્રતાપ ને બોલાવો આવો મારો હુકમ છે દીકરા ને બોલાવવાનું કીધું હા દીકરો મારો કે બાપુ નો પ્રતાપજી કઉ છું ખાલી કઉ છું પણ ખાલી મારા નું શું કામ હે મારો આવશે ચંપલ વિના નો બોલાવો બોલાવો બોલાવું પણ મારો આજ મારો મારો બસ હા એમ હોય શક્તિમાન હે હે બાપુ સમજી ગયો સમજી ગયો ભવાની માતા રે મારી માવડી રે
भाई लड़ी लगो मन माय भवान माता रे बड़ी मावड़ी रे आई डकले अपने रे धरती माता ने नमो लड़ी लगो मन भाई लड़ी लगो मन भाई लड़ी लगो मन भाई डकले अपने रे धरती माता ने नमो आज केड़े रंगटा जी ने जमर बेरा अदमासी होर हलवार अदमासी होर हलवार केड़े रंगटा जी ने जमर बेरा आज कई कई नरी नोह तो राजवीर है किया होई मेरा नाम किया होई मेरा नाम किया होई मेरा नाम कई कई नरी नोह तो राजवीर है बिकल कटक डी नो तो राजवीर प्रताप होई मेरा नाम प्रताप होई मेरा नाम प्रताप होई मेरा नाम बिकल कटक डी नो तो राजवीर आज प्रधान बोलावे प्रताप आविया रे आवो बापू आवो महाराज नजर भारी है महाराज नजर भारी है वो सबारी मजा प्रधान बोलावे प्रताप आविया रे મોસુ ને પાણી પાણી પાતા જાઉં અને નીચી પડી ગઈ મારે કામ નથી જે કામ ભાઈ તમારા પિતાશ્રી ભાઈ હાલો પિતાશ્રી ભાઈ તમને ખબર ભાઈ હાલો તમને હું છું બાપુ મેં નમન કર્યા તમને બોલ ભાઈ બોલ પપ્પા હા હું બોલ પિતાશ્રીને પુત્ર પ્રતાપના નમન છે અરે પિતાશ્રી અત્યારે રાત દરબારની અંદર બોલાવીને એવા તો શું કામ પડ્યા આપણો મીટર હે ગોલ પ્રતાપ અત્યારે બોલાવવાનો એક જ કારણ છે કે આજ મકરંદથી ઘરે આવ્યા છે મકરંદના રાજા અજમલ તેમની દીકરી સગુણાનો સફળ તમારે સ્વીકારવાનું છે અરે શું વાત કરો છો મકરંદ ઘરના રાજા અજમલ સાથે 20 વર્ષના વેર હોય 22 વર્ષના બોલા હોય એના લીલા નારિયેળ ઝીલવાના ન હોય એના ધરતી મસ્તક જુદા કરી ગઢને કાંગરે લટકાડવાના હોય હે કુર પ્રતાપ હે હું કઈ બોલો હું કઈ બા ઓય જેના બાપ વેરી હોય એના બેટા પણ વેરી થાય છે માટે ભૂદેવ જે માર્ગે આવ્યા હોય એ માર્ગે રવાના કરો હે કુંવર પ્રતાપ પેલા દીકરી પણ લેશો અને આજ પછી વેર પણ લેશો માટે પિતાની આજ્ઞાના પાલન કરો અરે પિતાશ્રી જો સોનાની કટાર હોય એ ભેટમાં સારી લાગે ભેટમાં સારી ન લાગે માટે આજ ભૂદેવ જે માર્ગે આવ્યો હોય એ માર્ગે રવાના કરો હે ગોર પ્રતાપ સાંધા સાંધા ગોર પ્રતાપ યા ઉસે આ સિંફળનો શિકાર નહીં કરે ને હા ગોરદેવ આ બ્રહ્મહત્યા કરે છે બ્રહ્મહત્યાનો પાપ અભઢિયારના શિરે રહેશે માટે પિતાની આજ્ઞાના પાલન કરો અરે પિતા શિકાય છે કાળી નાગણી બસા પોતાના ખાય અંતે એકાદો નીવડી જાય તો મોટો મણીધર થાય માટે આજ ભૂદેવ જો પિગલગઢની અંદર બ્રહ્મહત્યા કરતા હોય તો હત્યાનું પાપ આપણી નગરીના શિરે હોય નહીં આજ કુંવર પ્રતાપ સિંફળ ઝીલવા માટે તૈયાર છે જો કુંવર પ્રતાપ જો વાહ મણીધર વાહ શું કીધું આમ બોલાય પપ્પા હમ કોઈ દી અમે ન બોલ્યા આ સિપર નહીં શીખાડું એમ જીલી લ્યો મારો બાપ ન કોઈ અમુકને પૂછો બાવન ત્યાં હુકલે નથી આવ્યા હજી ટિફિન વગરના પેટ વગાડવા જાય છે નથી જીલું મારી પાસે તો આવતું નથી પ્રધાનજી હા આ પોતે રાજકુમાર છે ના ના નરેશ કનુરિયો હે હે બાપુ એને નહીં ખબર હોય કયું ના ગાતા હતા તો પોતે એમ ને
પ્રધાનજી આ મને તમારે પસંદ કરવો પડશે કેમ પસંદ કરવો પડે એટલે જોવો છે દીકરી દેવી કે દીપડી દેવી તો અમારે દીકરો દેવો દીપડો ન દેવો પ્રધાનજી હા સંબંધમાં ગોબા પડે એવું કામ ન કરતો અમે ગોબા ઉપાડી લે એ કામ કરી હી એ તો મને ખબર તમે શેર પાછળના ગોબા ઉપાડવા જાયવા છો નામ જો ને એટલે એક એક ને ઉપાડ લઉં એ શું છે આ ટીપણું ટીપણું કરી જાઉં ટીપણું જે પંચંગ કહેવાય પંચંગ સિંહ શું પંચંગ સિંહ જોઈ લઉં ને હા જોઈ લ્યો અરે આ જોવે હે કે ગુસ્તાવે હે એલા ભાઈ જોવો છે જો જો જોઈ ના ફંદા તો જો હા જોવ શું ગાંડો નથી ને હા એવી વાત તો કહેતો અમાર બાપુની કા હરખમાં હે એવું છે પ્રધાનજી હાથ બરાબર છે માપે માપે ભામા છો કે ભંગારી કોકના છોકરાને એમ ચેક કરાય અરે હાથ જોવ શું એ પ્લાસ્ટિક નો હે તોય વીટ્યું પહેરે જોવો આજ માપે માપે કા એમાં હરી આવ્યા હે કેમ દિવાળિયા સીબીજે છોડાયું તું આયા વડિયા બસ્ટને ભટકાયા હતા કાન બરાબર છે કાન બે ઓનલાઈન ચાલુ એમ આમાં માપે દાદા કા નક આંગળી બગડી જાય કેમ એમાં રસી આવે હે હું જોવો હો નિખિન હા 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 હું જોવે હે આ ભીંગડું ભીંગડું ક્યાં હે ભીંગડું ક્યાં હે ભીંગડું હાયલા ભીંગડું હે ઓ એ દાદા એ ભીંગડું નથી એ ગુંગો હે પ્રકાશજી હે બાપુ દાદા કી હે કાઢી લઉં કાઢી લઉં કાઢી લઉં કોઈ બા કાઢી લઉં એ ક્યાં વીહ મન નો હોય એલા ખાઈ ગયો રાજનો ગુંગો આપને કેથી ખાવા મળે તોઈલ વાળો હતો દાંતમાં સોટી ગયો કાલે ગુંગાનો શાક બનાવ્યું તો લસણ વાળી ચટણી ને બાજરાનો રોટલો તમને એમ લાગે ઢોકળીનું શાક બનાવ્યું છે પ્રધાનજી હા તમારે મહારાજ કે ભૂદેવ ને મને જો પસંદ છે ગમી ગયા હા ગમી ગયા ઓ માય ગોડ જો બાપ આયવા ભેગા ગમી ગયા હા તો અઢાર થયા તો કોઈ ગઈ મને બધા કે બાઠિયો છે નામ છે તો પૂછતો આવું કા બધા કે આમ છે ને તેમ છે ને રિક્ષા કે નહીં થાય ને થઈ ગયું બાપુ થઈ ગયું પાકે પાયે બાપુ ઓલું ભૂલી ગયા દાદા ઓલું દાદા આપા દીધી ગમી ગયા પડતા બાપુ બોલો ભૂલી ગયા પ્રધાનજી ગોરદેવ ને ગોર પ્રતાપ ગમી ગયા હોય ને તો ગોરદેવ ને કહો કે શ્રીફળ જીલાવતા જાય જેવો તમારો હુકમ બાપુ દાદા ભૂલી ગયા બોલો બોલો ભૂલી ગયા યાદ ન કરાવતા પતા બાપુ ગમી ગયા હોય તો શ્રીફળ જીલાવતા જાવ દઈ દઉં હા હાલો પતા બાપુ જમણો હાથ ખાલી કરો ડાબા પગ નું મોજું કાઢી દાદા ને હુંઘારો દક્ષિણા જોશે દાદા તમે તો શીખરા હું હાવ એક કામ કરી તો દક્ષિણા માંગવા માંડ્યા બેટા ધર્મ નો આવો નિયમ છે કે વિધિ કરાવી હોય તો ભેટ પૂજા દેવી પડે એમ નામ વિધિ નો થાય દીકરા દક્ષિણા દે કોઠાન મોઢું બાંધી એટલે હું પૈસા નું કઈ લીંડ્યું નું નહીં આ એમ લાગે દાદા આ હું લેસન ડાયરી કાઢી કા લેસન ડાયરી સોમ મારે સેવ ગુંદી મંગળવારે મગ ભાત હવે મંત્ર છે લખેલા એ મંત્ર 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 ઈજી આજે પેલા રે પાના રે ઓર દેવ પેરલે ફેર વો દાદા ફેર વો લગન તો જો હે બીજે પાન લગન આનો હોય બીજે રે પ
ના પુરત જો હે એ દાદા દીજા બના ભેળવો લગન તો જો હે ગણપતિ થાપના કરતું જવાનું બધું કામ મદદ કરવાનું બધું કામ ક્યાં લખું લે તમે અત્યારે આવ્યા અમારો મઢ ન જોયો તે બતાવી જોયું ને ભાઈ રે કઈ દીધું દાદા હાલો તમને અમારો મઢ બતાવું હાલો મારે ભેગા હાલો જાય રહ્યો અમારો મઢ બધા કામ પતી ગયા તો મને પતાવી દો મધરલાલ હું મારું પતેલા હું પતાવા કા બાપુ પૂછતો આવું હા પૂછતો તમે આગા ઉભરી લગાડી દે નીકળશે તો બાપુ બાપુ બાપુજી એ બાપુજી સુતા છો કે જાગો છો બોલો પ્રધાનજી બાપુજી એ ગોદેદન કેવું છે બધા કામ પતી ગયા હવે કામ જ કયો હે પ્રધાનજી હા જાજ બધી વિધિ પૂરી થઈ હોય ને હા તો આજ ગોરદેવને એટલું જરૂર કેજો કે ભઢિયાર ના ગોળ બહુ મોટા છે મોટા જાડ જાડે રહે ઉતારાની તૈયારી રાખે પ્રધાનજી જેવો તમારો હુકમ એ દાદા બોલો બોલો બાપુએ કીધું હા પિંગલગઢ નગરી બહુ મોટી છે જાન આવશે જાડેરી હા ઉતારની તૈયારી રાખજો હા અને મારો ઉતારો નોખો કેમ મારે કોઈ એને સેટિંગ નો જાનમાં કોક ધબધબાવી નાખે તો એવું છે એના કરતા નોખા હારા કોઈ વાંધો નહીં ઓ હા અને જાનમાં ફટાકડા ધોમ લઈ આવવાના પ્રધાનજી અમારા રજવાડામાં ફટાકડા ફોડવાની શોખી મનાય છે અરે હળગ્યા હોય તો લઈ લેજો એમ કહું છું પણ તીખાડા નામે જ નહીં નહીં ફોડવા દો નહીં નહીં હે નહીં નહીં ફોડવા દો નહીં અરે બાપુ એ ફટાકડા ફોડવા ના પાડે ફટાકડા ફોડવા ના પાડે પણ હાલો 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 ના પાડતા તો થોડા ફટાકડા ફોડાય આપણે પિંગલગઢથી ગોરદેવ સાલિયા